ચલો આપણે અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે કે ત્રીજી પદ્ધતિ આપણે ચલાવીતી જેના આપણે એક દાખલો તમને જણાવવાનો છે ફરી એક દાખલાની પર પ્રેક્ટિસ કરવાની છે અને ફરી એક રકમ આપું છું તમારે બધાએ એ દાખલો મને ગણી બતાવવાનો છે બરાબર તો રકમ લખીશું લક્ષ્ય ધારી લેના લવ અને કુશની ભાગીદારી પેઢી લવ અને કુશની ભાગીદારી પેઢીની रोकायेली मूड़ी पंदर लाख साठ हजार छे अने अपेक्षित वर्तन नो दर बार टका छे छेला पांच वर्ष नो नफो नीचे मुजब छे अधिक नफा ने मूड़ीकृत करवानी पद्धति थी दाखलो गणो चलो हवे आपणे वर्ष अने नफो लखी राखीशुं आडू लखत तरी जणा वर्ष में लखीश अपने 2013 नफो आवशे 2,20,000 पछी 2014 एमां 2,30,000 2015 जेवा नफो छे 2,40,000 2016 એમાં 2,50,000 અને 2017 નફો છે 2,70,000 ચલો તમને નફો જોઈને ખ્યાલ આવે છે કે શું થાય છે નફામાં સતત વધારો તો કઈ પદ્ધતિથી પારિત સરેરાશ બરાબર તો શરૂઆત કરો દરેક જણા દાખલાની10 વર્ષ 10,000 નફો વધ્યો मैडम जवाब आई दियो चलो बाकी ना बता बड़ा सा शांति थी जेने पर जवाब नहीं आ गए Gracias.
તો કેટલા મેં જવાબ આવી ગયો એક બે ત્રણ ચાર બરાબર પાંચ પ્રિયા કેટલા પહોંચી અપેક્ષિત તમને કેટલા આવ્યા તારે એક લાખ સત્યાસી હજાર બસો આવે મારી સરેરાશ મૂકો બે લાખ પચાસ હજાર આવે મન ખબર ત્યારે પણ નાખવો પડે મને પૂછે બોલ દે કે આ કે છે બારી સરેરા સમૂહમાં ફાર આવી પછી નફાનો ભારે જડે બારી સરેરા સમૂહો બે લાખ પચાસ હજાર બે લાખ પચાસ હજાર આવે છે ભારે સરેરા સમૂહ પાગડી આવે છે 5,23,333
ગુણિત નફો નીકળી જશે એટલે ગુણિત નફો આવશે તો સૂત્ર લખીને આપણે બરાબર સમજી લઈએ એ પ્રકારનો દાખલો આપણે ચોપડી માં આપેલો હોય તો એ ગણીશું અને પછી તમને એ પ્રકારનો દાખલો ગણવા આપીશું બરાબર તો જોઈ લઈએ આપણે સરેરાશ કે બારીક સરેરાશ સફળી ગુણિત કરવાની પદ્ધતિ એમાં રોકાયેલી ગુણિત એક પ્રકારે આવશે કુલ મિલકત માઇનસ કુલ દેવા અથવા તો ચોખ્ખી મિલકત આપી હોય અથવા તો કેદીની મૂડી આપી છે તો એને પણ આપણે રોકાયેલી મૂડી કહીશું ત્યાર પછી બીજું સ્ટેપ છે અપેક્ષિત મળતરનો દર દિનાની બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર હવે આપણે બીજું સ્ટેપ અપેક્ષિત નફો લખતા હતા અહીંયા સ્કીપ કરીશું એ સ્ટેપ અહીંયા આવશે નહીં તો ડાયરેક્ટ એના પછીનું સ્ટેપ છે સરેરાશ સરેરાશ અથવા ભારિક સરેરાશ નફો પાંચ સ્ટેપ છે આપણા તો ચોથું સ્ટેપ અધિક નફો આપણે ત્યાં લખતા હતા સરેરાશ થી ભારિક સરેરાશ નફા પછી અધિક નફો આવતો હતો બરાબર તો અહીં આપણે અધિક નફો લખવાનો નથી કારણ કે અધિક નફાની પદ્ધતિ આ છે નહીં આપણી પહેલી અને ત્રીજી પદ્ધતિ હતી બંનેમાં અધિક નફો એ શબ્દ આવતો હતો અહીંયા શું છે સરેરાશ નફાની ગુણીકૃત કરવાની પદ્ધતિ તો અહીં આપણે લખીશું ગુણીકૃત નફો સૂત્ર આવશે ગુણીકૃત નફો બરાબર તો
कई गुणिया से 4,30,000 लखी दो यहां क्या बची अपेक्षित वर्तन नो दर आपे नो छे आपने अपेक्षित वर्तन नो दर छे 10% बे स्टेप आपड़ा पूरा થઈ ગયા તે જો સ્ટેપ અપેક્ષિત નફો પર નથી લખવાનો તો સીધું આવશે ભારી સરેરાશ તો ભારી સરેરાશ નફો નફો જોઈને આપણે ખ્યાલ આવે છે તો આપણે સીધે સીધું લખી નાખીશું ભારી સરેરાશ નફો નફો બરાબર ગણતરી આપણે નીચે દર્શાવી દેવાની તમે જનરલી જે દાખલો ગણો છો પ્રેક્ટિસ વાળા બસું દર્શાવતા નથી બોર્ડની પરીક્ષા ઉપર જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે ભારી સરેરાશ નફાની ગણતરી અહીંયા જ કરીશું સાથે જ બીજે કે પાછળ દસમી લાવીશું તો લખી માર કિંમત લખીએ એવું લખી કરવાનું આપણે બરાબર સૂત્ર લખી નાખીએ આપણે કે ભારી સરેરાશ નફો ભાગ્યા કુલ ભાગ એના માટે આપણે ગણતરી કરવી પડે વર્ષ લખીશું આપણે અહીંયા નફો ભાર અને કુલ ભારી નફો બરાબર ગણતરી કરીશું આપણે વર્ષ આપણને આપેલા છે 2012-13 2013-14 2014-15 2015-16 અને 2016-17 કુલ 5 વર્ષની માહિતી આપી છે નફો છે 30,000 1, 2, 3, 4, 5 કુલ ભાર તો છે 15 હવે ભારી તો કોઈને શું તો નફાનો ભાર ગણતરી કરવાનો ગુણાકાર 45,000 1,95,000 1,95,000 3,00,000 4,50,000 10,00,000 હવે આપણે ભારિત નફો જે મેળવો સરવાળો કરીશું તો કુલ ભારિત નફો થશે 10,90,000 ચાલો ગણતરી આપણે આ રીતે દર્શાવવાની છે સૂત્ર આપણે લખી નાખ્યું છે માત્ર કિંમત મૂકી દઈએ કુલ ભારિત નફો 10,90,000 ભાગ્યા 15,667 બરાબર તો આ રીતે પરીક્ષા બધાય વ્યવસ્થિત દર્શાવવાનું છે સળંગ જે દાખલો ગણે છે એમાં નીચે આપણે ગણતરી દર્શાવી દેવાની છે ચલો ત્યાર પછી મૂડીકૃત નફો આપણે શું કહ્યું છે મૂડીકૃત નફો અને મૂડીકૃત નફો એટલે સૂત્ર સરેરાશ અથવા ભારિત સરેરાશ ભારી સરેરાશ નફો અપેક્ષિત વર્તનનો દર અપેક્ષિત વર્તનનો દર ચલો ભારી સરેરાશ નફો આપણે કેટલો મળે છે 72,667 ભાગ્યા 10% તો મતલબ 7,26,670 બરાબર ચાર સ્ટેપ પૂરા થયા છેલ્લું સ્ટેપ આપણું પાગડી તો બાકી રહ્યું નક્કી લખી સોંભળે પાંચમું પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી બરાબર મૂડીકૃત નફો માઇનસ માઇનસ રોકાયેલી આપણે મૂડીકૃત નફો કેટલો મળે છે 4,30,000 જે આપણે બાદ કરીશું 2,96,670
चलो तो अपने पांच स्टेप साथियों दाखलो लेके भारी सरेराश नफा ने मूलीकृत करवाड़ी पद्धति वो दाखलो अपने यहां पूरो થાય છે હવે આ જ રીતનો દાખલો આપણે તમને ગણવા આપીએ છીએ બરાબર એક ડ્રાઈંગ કરો કરે